જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ હર સત્યની સાથે જોવા માટે સર્ચ કરો તમામ સોશિયલ પર સચિન જીઆઈડીસી માં વરસાદી પાણીના નાળામાં ગેરકાયદેસર રીતે ઝેરી કેમિકલ ના નિકાલ કરવાના બનાવમાં છ શ્રમિકોના મોત નીપજ્યા હતા જે ગોઝારી ઘટનામાં પોલીસે મુંબઈની હિકલ કંપનીના ત્રણ અધિકારીઓની અટકાયત કરી છે આ ઘટના દિવસે મુંબઈની કંપનીનું કેમિકલ ઠલવાઈ તેના થોડા કલાક પહેલાં જ સચિનની બજરંગ કંપનીએ પણ એસિડિક કેમિકલનો આ જ સ્થળે નિકાલ કર્યો હતો જેથી પોલીસે બજરંગ કંપનીના ડિરેક્ટર રમણ બારિયાની પણ ધરપકડ કરી છે ક્રાઇમ બ્રાન્ચના સૂત્રોના જણાવ્યા અનુસાર સચિન જીઆઈડીસીમાં વરસાદી પાણીના નાળામાં જે કેમિકલ ગેરકાયદેસર રીતે છોડવામાં આવ્યું હતું તે કેમિકલ મૂળ મુંબઈની તલોજા એમઆઈડીસીની હિકલ કેમિકલ કંપનીમાંથી આવ્યું હતું આ કંપનીએ સોડિયમ હાઇડ્રોસલ્ફાઇડ કેમિકલ સંગમ એન્વાયરમેન્ટ પ્રાઇવેટ લિમિટેડને આપ્યું હતું ક્રાઇમ બ્રાન્ચે હિકલ કંપનીના અધિકારીઓ મનસુખ ગોકરભાઈ પટેલ અભય સુરેશ દાંડેકર અને મચ્છીન્દ્રનાથ મુરલીધર ગોહેની ધરપકડ કરી છે મનસુખ કંપનીમાં સસ્ટેનેબિલિટી એન્ડ કોર્પોરેટ ઇ એચ એસ હેડ છે આરોપી અભય કંપનીમાં સપ્લાય ચેઇન વિભાગમાં જનરલ મેનેજર છે આરોપી મચિન્દ્રનાથ કંપનીમાં ક્રોપ પ્રોડક્શન ડિવિઝનના ઇએચએસ હેડ છે આરોપીઓએ મહારાષ્ટ્રના એપીએમબીસીની બી ગાઈડલાઇનના વિરુદ્ધમાં જેને સંગમ એન્વાયરમેન્ટને તે કેમિકલ આપ્યું હતું તેવી જ રીતે સચિન ઇજિયાસીની બજરંગ કંપનીએ થોડાક કલાક પહેલાં જ આ જ નાળા એસિડિક કેમિકલ છોડ્યું હતું ત્યારબાદ મુંબઈની કંપનીનું કેમિકલ ઠલવાયું હતું જે બંનેના મિશ્રણના કારણે ગુઝારી ઘટના બની હતી જેથી બજરંગ કંપનીના ડિરેક્ટર રમણભાઈ ભલાભાઈ બારિયાની પણ ધરપકડ કરાઈ છે પોલીસે કહ્યું તેમની કંપનીમાંથી પણ તે જ દિવસે કેમિકલ છોડાયું હતું સચિન જીઆઈડીસીના પીઆઈ તરીકે બલદાણિયા સચિન જીઆઈડીસીમાં ઝેરી કેમિકલના ગેરકાયદેસર નિકાલમાં છ શ્રમિકોના મોત થયા હતા જેમાં પોલીસના માથે માછલા ધોવાતા ફરજમાં બેદરકારી બદલ સચિન જીઆઈડીસીની પોલીસ મથકના પીઆઈ જેપી જાડેજાને પોલીસ કમિશનરે સસ્પેન્ડ કરી દીધા હતા તેમના સ્થાને સ્પેશિયલ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર ડીવી બલદાણિયાની નિમણૂક કરાઈ છે બ્યુરો રિપોર્ટ સ્પીડ ન્યૂ સચિન